સ્થાન છે ને, કામ સ્થાનને આપણે થોડા ચેન્જ કરીએ, કારણ કે વચ્ચે આપણે છે ને અહીંયા સમય બતાવ્યો છે. જો તો આમાં છે ને હું બે માં કોમન પેટર્ન જળવાય ને એટલે ચેન્જ કરી દઉં છું, નહીતર કેવું થશે બે નું અલગ અલગ થઈ જશે. એટલે અહીંયા છે ને આમનું સ્થાન બતાવી દો એક્સ એ ઓફ ઝીરો અને આને લઈ લે એક્સ બી ઓફ ઝીરો. એટલે અહીંયા મારી પાસે પ્રારંભિક સ્થાન થઈ જશે એક્સ એ ઓફ ઝીરો અને એક્સ બી ઓફ ઝીરો. ઓકે, એટલે આપણને છે ને તરત ખબર પડી જાય. જો એક્સ બી ઓફ ટી, ચાલો t બરાબર 0 સમય અને t બરાબર t સમય આપણને એના સ્થાન ખબર પડી ગઈ છે. બોલો તો વેગનું સૂત્ર શું હતું? સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરના છેદમાં સમય. તો અહીંયા આમ લખાય, આપણે ધારો કે વેગ લેવો છે તો હું વેગને આ રીતે બતાવું. વેગ v બરાબર સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમય કહેવાય. આમાંથી તમે t ને લઈ જાઓ ઉપર તો વેગ ગુણ્યા સમય x માઇનસ x0. તમે અંતિમ સ્થાનને કરતા બનાવો તો x બરાબર x0 પ્લસ vt લખાય ને, તો આ સૂત્ર પ્રમાણે આપણે ચાલવાનું છે. ચાલો પહેલા આપણે a માટે લખી દઈએ. a માટેનું અંતિમ સ્થાન કેટલું છે? તો કે x a ઓફ t બરાબર x0 એટલે કયું સ્થાન? પ્રારંભિક x a ઓફ 0. x પ્રારંભિક સ્થાન કેટલું છે? x a ઓફ 0. પછી આ પહેલો પદાર્થ છે ને, ધારો કે પહેલા પદાર્થનો વેગ આપણે છે ને એ વેગને આપણે દર્શાવી દે va વડે. શરૂઆતમાં તો સ્થિર જ હશે, અહીંયા દર્શાવ va વડે અને બીજા પદાર્થના વેગને દર્શાવ vb વડે. તો અહીંયા લખી શકાય vat. પછી બી માટે બોલો તો બી માટે શું લખશો? x b of t બરાબર x b of 0 plus b b t plus b b t. ઓકે, હવે આપણે બે નો છે ને તફાવત લઈ લે તો આપણને સ્થાનાંતર ખબર પડી જાય બરાબર. તો a થી b સુધીનું સ્થાનાંતર જો આ આકૃતિ તમને દેખાય છે અત્યારે, એ આકૃતિમાં તમે જુઓ ને તો તમારે એ અને બી વચ્ચેનું સ્થાનાંતર જોઈએ છે. કયું? આ બે વચ્ચે. તો એ અને બી વચ્ચેનું સ્થાનાંતર, ચાલો બે ની બાદ બાકી કરી દે આપણે, એને આમ લખી શકીએ એક્સ બી એ ઓફ ટી. એટલે આનો મતલબ આવો થઈ ગયો એક્સ બી ઓફ ટી માઇનસ એક્સ એ ઓફ ટી. બોલો તો એક્સ બી ઓફ ટી કેટલા છે? એક્સ બી ઓફ ઝીરો પ્લસ વી બી ટી વી ઝીરો ટી. હા, વી બી ટી જ છે. એક્સ બી ઓફ ઝીરો પ્લસ વી બી ટી માઇનસ એક્સ એ ઓફ ઝીરો માઇનસ વી એ ટી લખાય. ચાલો આ બેને ભેગા કરી દઉં તો એક્સ બી ઓફ ઝીરો માઇનસ એક્સ એ ઓફ ઝીરો પ્લસ વી બી ટી માઇનસ વી એ ટી. બેમાંથી ટી કોમન નીકળી જાય તો વી બી માઇનસ વી એ ઇન્ટુ ટી લખી શકાય. તો આમાં આ શું દર્શાવે છે? જો તો આપણે હમણાં થિયરી ભણ્યા આગળ એની સાપેક્ષે બી નું, હા એની સાપેક્ષે બી નો વેગ, બી નો વેગ તેને લખાય વી બી એ બરાબર વી બી માઇનસ વી એ. એની સાપેક્ષે બી નો વેગ વી બી એ બરાબર VB માઇનસ VA. ધારો કે મારે B ની સાપેક્ષે લખવું હોય તો શું કરવું પડે? AB B ની સાપેક્ષે VA માઇનસ VB. VA માઇનસ VB.
VAB बराबर VA माइनस VB करू पड़े तो आ बे मा जो तो फरक केटला नो छे तो पहला मा लिखू तमे VBA VBA बराबर आम लखी शकाय माइनस VAB हा के ना हा है ने हा सर चलो आ आ अपन सापेक्ष वेग कहवाय के न कहवाय एनी सापेक्ष ने बीनी सापेक्ष ओके हा હવે વિચારીએ આપણે ધારો કે આપણે એમ કીધું હતું કિસ્સાઓ જોવાનો છે તો કેટલા કિસ્સાઓમાં શું થાય ભાઈ ધારો કે આપણી પાસે આલેખ છે બે પદાર્થ છે બે પદાર્થ એકબીજાની અનુલક્ષને ગતિ કરે છે તો એ બંનેનો આપણે માની લો કે અંતર વિરુદ્ધ સ્થાનનો આપણે સોરી સમયનો આલેખ લીધો છે ધારો કે બે પદાર્થ ગતિ કરે છે આ રીતના ગતિ એના આલેખ આ રીતના મળે છે આ એ નો આલેખ છે અને આ બી નો આલેખ છે તો આ લેખ પરથી તમને શું ખબર પડશે બેના વેગ કેવા હશે સરખા હશે કે અલગ અલગ હશે સરખા અલગ હશે બંને સરખા સમયમાં સરખું અંતર કાપે કે ના કાપે આપણે એક આલેખાઓ શીખ્યા આગળ યાદ છે જો આ રીતનો આલેખ હોય તેને કયા પ્રકારની ગતિ કહેવાય સીધી રેખા મળતી હોય તો પ્રવેગી ગતિ ના બેન સીધી રેખા હોતી સીધી પ્રવેગી ગતિ સીધી રેખા સુરેખા ગતિ આ સુરેખ ગતિ પણ એ કેવી ગતિ કહેવાય નિયમિત કે અનિયમિત નિયમિત 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 ગતિ કરતો પદાર્થ હોય સરખા સમયમાં અંતર સરખું કાપે કે અલગ કાપે સરખું કાપે સરખું કાપે હવે ધારો કે એક પદાર્થ આવો છે બરાબર એક પદાર્થનો ગ્રાફ એવો મળ્યો બીજા પદાર્થનો ગ્રાફ એ આવો મળ્યો બાજુમાં તમારી સાથે કોઈ બીજી એક વ્યક્તિ છે એ પણ એક સરસ મજાની સાયકલ લઈને તમારી જોડે વાતચીત કરતા કરતા જાય છે તો તમે બંને એકબીજાની સાપેક્ષે ગતિમાં કેવા કે સ્થિર કેવા ગતિમાં ગતિમાં ના તમારી બે ની વાત કરું છું તમે બંને ગતિમાં હોય તો કેવું થાય એક આગળ નીકળી ગયો એક પાછળ લઈ જાય આવડો આગળ નીકળી ગયો તો આ પાછળ લઈ જાય થાય પણ તમે બંને એક જ સરખી સ્પીડ થી સાયકલ ચલાવો છો તો તમે એક જ સરખા વેગ થી જતા હોય તો ગતિમાં કેવો તમારી સાપેક્ષ ની વાત કરું છું તમે બે એક સરખી સોરી એક સરખા સમયમાં કેવો અંતર કાપશો એક સરખું કે અલગ અલગ સરખો હા તો એક સરખું અંતર કપાતું હોય તો તમે બંને એકબીજાની સાપેક્ષમાં સ્થિર ના કેવો ન સમજાય તો જો આ જુઓ આ ધારો કે ટ્રેન નો ડબ્બો છે એક વ્યક્તિ અહીંયા બેઠો છે બીજો વ્યક્તિ અહીંયા બેઠો હોય ટ્રેન નો ડબ્બો ચાલે છે બંને ગતિમાં છો કે નહીં ગતિમાં ટ્રેન ની સાથે તો ગતિ થાય જ છે આપણી પણ તમે બંને કેવા છો સ્થિર એકબીજા સ્થિર કેમ કે જેટલું અંતર ડબ્બો કાપશે ને એટલું તમે કાપશો કે નહીં કાપો હા કે ના હા તમે એકબીજાની સાપેક્ષમાં કેવા છો સ્થિર છો પણ બહાર કોઈ વ્યક્તિ ઊભી હોય અને એ તમને જોતી હોય તો તમે કેમાં લાગો ગતિમાં ગતિમાં બસ સેમ વસ્તુ અહીંયા છે જો કે ત્રીજો કોઈ એક સાયકલ વાળો વ્યક્તિ છે એ પાછળથી આવે છે તો એના માટે તમે બંને કેમાં છો બરાબર કેટલા થઈ જશે ઝીરો થઈ જશે સમજ્યા હવે ધારો કે આ તમે કિંમત અહીંયા ઝીરો મૂકો ઉપરના સમીકરણમાં જો તો અહીંયા તમે ધારો કે આ મૂકી કિંમત ક્યાં આની જગ્યાએ x b of t minus x a of t હવે આ સૂત્રમાં તમે કિંમત મૂકો છો બરાબર તો આ પાછળનું આટલું પદ કેટલું થઈ ગયું vb minus va આ પદ કેટલું થઈ ગયું 0 0
तो आ क्यों स्थान बतावे अंतिम के प्रारंभिक आरंभिक अंतिम અને આ ઝીરો વાળું છે કે બતા પ્રારંભિક પ્રારંભિક તો અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન તમારા બે કેવા ચાલે સરખા છે કે અલગ અલગ ચાલે છે સરખા સરખા તો તમે બંને કેવા કેવા એકબીજાની સાપેક્ષમાં સ્થિર કે અલગ અલગ સ્થિર હેલો ચાલો નેક્સ્ટ જોઈએ કાલે જોઈએ એક પદાર્થનો આલેખ આ છે અને બીજા પદાર્થનો આલેખ આ છે ધારો કે આ એનો આલેખ છે આ બીનો આલેખ છે આમાં કોનો વેગ વધારે હશે એનો 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 વેગ વધારે બીનો વેગ કેવો ઓછો ઓછો આમ લખાય વી એ ગ્રેટર ધેન વી બી હા તો યાદ રાખવાનું જેનો આલેખ આમ ઉપર જતો હોય ને એનો વેગ વધારે હોય ધારો કે બે આલેખ હોય એક આલેખ નીચે છે એક આલેખ ઉપર જાય તો જેનો આલેખ ઉપર જતો એનો વેગ કેવો હોય વધારે હોય હવે આ બંને છે બંને એ અને બી બંને પદાર્થ એ અહીંયા ભેગા થયા એમ કહેવાય કારણ શું તો કે આ જે બિંદુ દોર્યું ને એ બિંદુ પાસે એનું સ્થાન અને એનો સમય એ બંને એક સરખો હશે એટલે બંને એકબીજાને ક્રોસ કરશે બરાબર બંને શું કરશે એકબીજાને ક્રોસ કરશે અને એક લાસ્ટ આલેખ તમારો આ રીતનો છે સમજો કે એક પદાર્થનો આલેખ આ છે એ નો આલેખ અને બી નો આલેખ છે આ છે આ વી એ અને આ વી બી સેમ કન્ડિશનમાં અહીંયા પણ એવું છે વી બી અને વી એ બોલો તો આ બીજો છેલ્લો આલેખ મેં દોર્યો આ છેલ્લા આલેખ ની અંદર કોનો વેગ વધારે કારણ કે બી નો વેગ વધારે છે એનો વેગ ઓછો છે એટલે બી પહેલેથી ઉપર જાય છે બી નો આલેખ તમે જો પહેલેથી અપ જાય છે અને એનો આલેખ જાય છે પણ એની કમ્પેરમાં બી તો આગળ નીકળી ગયો છે એટલે સાયકલ અને તમે ટ્રેનની અથવા તો સાયકલ ને બસ ની એની કમ્પેરિઝન કરો ટુ વ્હીલ કા તો કાર ની તો એક એ ટાઈપ ની કન્ડિશન છે ક્યારે ઓવરટેક કરી શકાય નહીં તો તમને આલેખ ઉપરથી ખબર પડે ને તમને પ્રશ્ન કર્યો ધારો કે આવો આલેખ આપ્યો છે તમને એમ ક્વેશ્ચન કે ભાઈ કેટલા સમયે અને કયા સ્થાને બંને પદાર્થ ભેગા થયા હશે તો તમારે શું કરવાનું અહીંયાથી લંબ દોરવાનો એક્સ અક્ષ પર અને અહીંથી લંબ દોરવાનો વાય અક્ષ ઉપર એટલે અહીંયા સ્થાન મળી જાય અને એક્સ અક્ષ ઉપર કોણ મળી જાય સમય મળી જાય આવડશે હા તો અહીંયા આપણી ચેપ્ટર નંબર 3 ની થિયરી થઈ ગઈ પૂરી બોલો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો આજે આપણે ભણ્યા એમાં કઈ કોઈને ડિફિકલ્ટી હોય કોઈ પ્રશ્ન હોય તો અને બીજી એક વાત કરી દઉં મને એવી પણ વાત મળી છે કે ચાલુ લેક્ચરે તમે છે ને અમુક વિદ્યાર્થી બીજી વાતો પણ કરે છે લેક્ચરની અંદર અનમ્યુટ કરીને તો મહેરબાની કરી છે ને એ બંધ કરી દે ચાલુ લેક્ચરમાં લેક્ચર સિવાયની બીજી કોઈ વાત ન થવી તમારે કાંઈ પણ કામ હોય કે કઈ બી વસ્તુ કેવી હોય કે જે બી કેવું હોય તમારે મને ફોન કરવાનો બરાબર કદાચ એ મારી ભૂલ હોય અથવા મારા વિશે કઈ કેવું હોય કે બીજા કોઈ પણ વિશે કઈ કેવું હોય તમારે મને પર્સનલમાં કોલ કરી દેવા અથવા મેસેજ કરજો હું તો કહું બને ત્યાં સુધી છે ને ભાઈ અમુક વિદ્યાર્થીઓ જો હજુ એવું કહું ભલે તમે ભણવા બાબતે પેલા છો જ મને વાંધો નથી પણ તમને 10 વાગ્યાનો સમય આપ્યો ક્યારેક કોઈ શિક્ષક એક લેક્ચર પૂરો કરી બીજા લેક્ચરમાં જતા હોય અને બધું સ્ટેન્ડ ને એવું બધું ગોઠવવાનું હોય તો 2-3 મિનિટ આમ તેમ થઈ જાય તો પછી ઉપાડે નહીં આવી જવાનું તરત તમે કોલ કરવા માંડો તો ભાઈ અમારે બીજા લેક્ચર શરૂ હોય ને ભાઈ એટલે કોલ પ્લીઝ કામ હોય ને તો જ તમારે કોલ કરવાનો સર લિંક નથી આવી તમે લિંક નથી આવી ખાલી ગ્રુપમાં કહેશો અથવા પર્સનલમાં કોઈને કહેશો તો અમે જાણ કરી દઈશું સર બરાબર તમે ઓલું વોટ્સઅપ પર કોલ કર્યા કરો ને પેલા કોલ કર્યા કરો તમારે લેક્ચર હોય હવે અમારે રિસીવ કરવા કે છોડી દેવા એટલે આવો પ્રશ્ન આવીને ઉભો રહ્યો
અને તમે કોલ કરતા હોય તમારો લેક્ચર શરૂ હોય એટલે નેટ મૂકી દે તો અમારે શું કરવું પછી બરાબર એટલે બને ત્યાં સુધી કામ હોય હા તમને એમ લાગે ભાઈ વાત કરવી જ પડે એવું છે તો મને મેં કીધું એમ કોલ કરી દેવાનું એમાં વાંધો નહીં નહીં તો તમે ખાલી મેસેજ છોડી દેશો ને તો એક કામ થઈ જશે તમારું તમારું નો કામ થતું હોય ને ત્યાં તમારે કોલ કરી દો સર બે વખત મેસેજ કર્યો હજુ લિંક મળી નથી તો તમે તમદાર મને ફોન કરીને કહી દો હું જે તે વિશે શિક્ષકને કહી દઈશ ખ્યાલ આવ્યો એટલે જેને પણ કઈ પણ કામ હોય તમદાર મને કીધું જો પર્સનલી જ કામ છે તો તમારે બિંદાસ ફોન કરવાનું છૂટ છે એમાં નથી પડતો તમને કોઈ પ્રશ્ન થયો નથી ખબર પડી વાંચવા બેઠા છો નથી આવડતું શીખવું છે તોય તમે ફોન કરજો એમાં કઈ વાંધો નથી પણ